नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। गुजरात में कोरोना ना केस में नोंधपात्र घटाडो थयो छे। सरकारे नियंत्रणो पण हळवा करी दीधा छे, परंतु कोरोना ने संभवित त्रीजी लहेर ने लीधे सरकारे अगमचेती दाखवीने लोकमेळाओनी मंजूरी न आपवानो निर्णय कर्यो छे। जेमां कोरोना महामारी ना कारणे सौराष्ट्र में जन्माष्टमी ना मेळा बाद हवे भादरवी पूनमे योजाता अंबाजी नो महामेळो योजाशे के नहीं, आ बाबते विश्वभर में वसता सैकड़ों श्रद्धालुओं में असमंजस जोवा मळी रह्यो छे। त्यारे गत वर्षनी એમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળા પર કોરોનાનું ગ્રહણ લાગે તેવી શક્યતા છે, કારણ કે આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે અને આ મેળાને લઈને તંત્રે હજુ સુધી એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છે કે આ વર્ષે પણ મેળો નહીં યોજાય। પદયાત્રિક સંઘ સાથે ભટ્ટજી મહારાજે બેઠક કરી હતી અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી છે તેમ તેઓએ કહ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા હજુ પણ આ મેળાને લઈને આખરી નિર્ણય કરાયો નથી, ત્યારે રાજ્ય સરકાર અને કલેક્ટર મેળા અંગે આખરી નિર્ણય કરશે તેવો અહેવાલો મુજબ જાણવા મળી રહ્યો છે। આ અંગે વધુ જાણકારી આપીશું, પરંતુ તે પહેલા જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોયા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોયા તો લાઇક, ફોલો અને શેર કરો। તમને જણાવી દઈએ કે આ મહામેળાને લઈને તંત્ર 6 મહિના અગાઉ તૈયારીઓમાં લાગી જતું હતું, પરંતુ આ મેળાને માંડ 27 જેટલા દિવસ બાકી હોવા છતાં હજુ સુધી કોઈ હલચલ જોવા મળી નથી। તેથી આ સ્પષ્ટ સંકેત છે કે મેળો આ વખતે પણ યોજાઈ શકે તેવી શક્યતા નથી। સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। જોકે વર્ષ 2020માં કોરોનાની મહામારીને લઈને ભાદરવી મહાકુંભને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો, જ્યારે હવે આ મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી રહે છે, ત્યારે અંબાજીમાં વિશ્વભરમાં વસતા માઈ ભક્તોમાં અંબાને નવલા નોરતાનું આમંત્રણ પાઠવી શકશે કે કેમ। અહેવાલ અનુસાર આ અંગે ભાદરવી પૂનમિયા સંઘના પ્રમુખે જણાવ્યું કે સરકાર ગાઈડલાઈન આપે તે મુજબ અમે વર્તીશું, પણ કોરોનાની મહામારીને લીધે ન થાય તે સારું છે। જોકે કેટલાય સંઘો તો શ્રાવણ માસમાં મા અંબાના દર્શન કરી રહ્યા છે। તંત્ર દ્વારા કોરોના મહામારીમાં આ વખતે મેળો યોજાવો કે નહીં તેને લઈને અસમંજસ છે, ત્યારે કલેક્ટર આનંદ પટેલે આ અંગે કહ્યું કે ભાદરવી પૂનમના મેળા અંગેની વિચારણા અંગેનો નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાશે અને અત્રેની કચેરીથી તમામ વિગતો રાજ્યકક્ષાએ મોકલી દેવામાં આવશે। મેળો યોજવા અંગેના માટે અગાઉથી આયોજન કરવું પડતું હોય છે, એટલા માટે બાબતનું સરકારનું ધ્યાન દોર્યું છે। બીજી તરફ મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજે જણાવ્યું કે ગુજરાતમાં હાલની પરિસ્થિતિ છે તેવી દેશમાં જળવાઈ રહે, ગુજરાતમાં છેલ્લા 5 કેસ પણ નાબૂદ થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના। મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો જ ગણાય છે, માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી પણ રાખવી એટલી જ જરૂરી છે। તેમજ જો મેળો રદ થશે તો તંત્રને મંદિરે પણ ફરજિયાત બંધ રાખવું પડે તેવી સ્થિતિ સર્જાશે, તેમ મંદિરોના સૂત્રોએ જણાવ્યું હતું। બીજીને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।